હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ગુડ મોર્નિંગ. આપણે ચેપ્ટર નંબર 5 એમ કોમર્સ જોઈ રહ્યા છે. એમ કોમર્સ ની અંદર આપણે જે લાસ્ટ ટોપિક જે જોયા હતા, લાસ્ટ બે ટોપિક ખાસ આપણે જોયા હતા કે જેની અંદર ઈ કોમર્સ અને એમ કોમર્સ આ બંનેની અંદર સુરક્ષા માટેનો પ્રોબ્લેમ ક્યાં છે, ક્યાં ભય સ્થાનો છે, ક્યાં સમસ્યા છે એના વિશે જોયું. અને ત્યાર પછી બીજા લેક્ચરની અંદર આપણે એનું સોલ્યુશન, એના ઉપાય કઈ રીતે કરવાના છે એ જોયું. એટલે કે એની અંદર ઇન્ટરનેટ દ્વારા જે કઈ બી સુરક્ષાની જરૂર છે, આપણે ઈ કોમર્સ અને એમ કોમર્સની અંદર વ્યવસાય કરવો છે, ઓનલાઈન ડિજિટલી વ્યવસાય કરવો છે, તો વ્યવસાયની અંદર ક્યાં સુરક્ષા માટેના ભય સ્થાનો છે અને એનો શું ઉપાય છે આપણે જોઈ લીધું. હવે આપણે એમાં એક ટોપિક આગળ વધીશું કે ઈ કોમર્સ અને એમ કોમર્સમાં કાયદાકીય પ્રશ્નો કયા છે, એટલે કે લીગલ ઇસ્યુઝ ઇન ઈ કોમર્સ એન્ડ એમ કોમર્સ. વ્યવસાય માટે વૈશ્વિક બજારના સંપર્ક માટે ઓનલાઈન ખરીદીની સુવિધા માટેનો અવસર ઈ કોમર્સ અને એમ કોમર્સ પૂરો પાડે છે. તે વ્યવસાયિક પ્રક્રિયામાં વૃદ્ધિની તકો પૂરી પાડે છે. જોકે નવા કોઈ વ્યવસાયની જેમ ઈ કોમર્સ અને એમ કોમર્સમાં પણ કેટલાક પ્રશ્નો અને જોખમો રહેલા છે. બંનેમાં ઘણા કાયદાકીય પડકાર પણ રહેલા છે, કારણ કે રાષ્ટ્રીય સીમાને ધ્યાનમાં રાખ્યા વગર તે વૈશ્વિક ઇન્ટરનેટ પર પ્રવૃત્ત બને છે. દરેક દેશ પોતાના કાયદા અને નિયમ હોય છે. અહીં બૌદ્ધિક મિલકતોનો અધિકાર, એટલે કે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ, સ્વ અધિકાર જેને કોપી રાઇટ્સ કહેવામાં આવે છે, ગુપ્તતા જેને પ્રાઇવસી કહેવામાં આવે, તથા કેટલીક વાર પક્ષો વચ્ચે જે તકરાર થતી હોય છે તેને લગતા પડકાર ઘણા બધા જોવા મળશે. હવે આવા પ્રશ્નો હોય તો એના નિરાકરણ માટે કાયદાકીય માળખું હોવું બહુ જરૂરી છે. ઘણા દેશો ઇલેક્ટ્રોનિક કોમર્સ માટે તેમના કાયદાકીય માળખાઓની સ્થાપના કરી છે. ભારત સરકારે પણ કરી છે. ભારત સરકારે આઈટી, જે આઈટી એટલે ઇન્ફોર્મેશન ટેકનોલોજી, આઈટીના કાયદા હેઠળ આઈટી લોઝ એટલે કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી લોઝની સ્થાપના કરી છે. હવે તમે સમજી શકો છો કે ભાઈ આની અંદર આજે ઈ કોમર્સ અને એમ કોમર્સ, તમે ઇન્ટરનેટ ઉપર વ્યવસાય કરો એનો સ્પષ્ટ મતલબ એવો થાય કે ભાઈ તમે આખા વિશ્વની અંદર તમારા પ્રોડક્ટની માહિતી આપી રહ્યા છો, અથવા તમે જે કંઈ બી ખરીદી કરવા જઈ રહ્યા છો કે આખા વિશ્વની અંદર તમે ઇન્ટરનેટના કોઈ પણ જગ્યાએથી ખરીદી કરી શકો છો. હવે આવા બાબતની અંદર જો કોઈ તકરાર થાય, કોઈ સમસ્યા થાય, તો પછી એનું કાયદાકીય શું પર લીગલ શું એક્શન લેવાય, કાયદાકીય પગલાં શું લેવાશે, તો એના માટે દરેક દેશ પોતપોતાના નીતિ નિયમો બનાવેલા છે. આપણા દેશની અંદર પણ છે આઈટી ઇન્ફોર્મેશન ટેકનોલોજીના નિયમો બનાવેલા છે ઓલરેડી, કે તમે નેટ ઉપર માહિતી મળી શકે. તમને શું હોઈ શકે તે સમજો. કાયદાકીય નીતિ અને નિયમોના પાલનથી ગ્રાહકને વિશ્વાસ બેસે છે કે તેની અંગત અને ખાનગી વિગતો જે છે તે ખાનગી રહેશે અને તેનો દુરુપયોગ થશે નહીં. જો તેનો દુરુપયોગ કરવામાં આવે તો તે માટે જવાબદાર પક્ષોને સજા પણ કરી શકાશે. આ પ્રકારની સુરક્ષા ઈ કોમર્સ અને એમ કોમર્સ માટે અનિવાર્ય છે, કારણ કે તેના દ્વારા ગ્રાહક ક્રેડિટ કાર્ડ વિગતો જેવી સંવેદનશીલ માહિતી પૂરી પાડતા હોય છે. ઓનલાઈન વ્યવસાય કરતી સંસ્થાઓ તેમના લોગો કે કોપીરાઇટ કે ડિજિટલ માહિતીનો દુરુપયોગ સામે કાયદાકીય સમર્થન પૂરું પાડવામાં આવે છે. આ કાયદા અન્વયે બે પક્ષો વચ્ચે થયેલી તકરારનું પણ નિરાકરણ લાવી શકાય છે. કાયદા છે, આપણે ત્યાં સાયબર લો છે, સાયબર લો છે, એનો બહુ જ જબરદસ્ત આપણે ત્યાં અલગ અલગ કાયદાઓ બનાવવામાં આવેલા છે. ધારો કે તમારી કોઈ અંગત વિગત હેક કરવામાં આવે તો એના પર કાયદાકીય પગલાં લેવામાં આવશે અને જવાબદાર વ્યક્તિ જો પકડાય તો એને સજા પણ કરવામાં આવે છે. અને આપણે ત્યાંનું સાયબર સિક્યોરિટી બહુ જ હાઈ લેવલ ઉપર ઇન્ડિયાનું બની ગયું છે હવે તો. એટલે તમને જે સુરક્ષાના જે પ્રોબ્લેમ હતા એ હવે નથી. કદાચ તમારી સાથે કોઈ પણ પ્રોબ્લેમ કે ઇસ્યુ થાય તો એની સામે એક્શન પણ જબરદસ્ત લેવામાં આવી રહ્યા છે, કારણ કે તમે આવી ઘણી બધી ફાઇનાન્શિયલ માહિતી એમાં પૂરી પાડતા હોય છો. હા, થોડી સાવચેતી રાખવાની આપણે પણ જરૂર છે, કારણ કે અમુક જગ્યાએ તમે સામેથી માહિતી આપી દેતા હો તો પ્રોબ્લેમ થાય. છતાં પણ સાયબર સિક્યુરિટી વાળા આપણને શક્ય હોય એટલું આપણને ફાયદો આપે છે, એક્શન લીગલ એક્શનમાં મદદ કરે છે, કાયદાકીય રીતે મદદ કરે છે. તો હવે કયા કયા છે તેની અંદર જોઈએ કે કયા કયા છે. તો બૌદ્ધિક સંપત્તિની સુરક્ષા જોઈશું, જેમાં આપણે સૌથી પહેલા સિક્યોરિંગ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી. હવે બૌદ્ધિક સંપત્તિ કોને કહેવાય? પુસ્તકો, સોફ્ટવેર, સંગીત, વિડીયો, કોપીરાઇટ, ટ્રેડમાર્ક અને વેબ પેજનો સમાવેશ કરો. તમે પોતાના બૌદ્ધિક ક્ષમતાનો ઉપયોગ કરીને કોઈ વસ્તુ બનાવો છો તો એને બૌદ્ધિક ક્ષમતા કહેવાય છે. કોઈ લેખક છે, પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને કંઈક લેખન કરે છે, કંઈક લખાણ લખે છે. કોઈ એન્જિનિયર છે, પોતાના બુદ્ધિ ક્ષમતાનો ઉપયોગ કરીને કંઈક સોફ્ટવેર ડેવલપ કરે છે, કંઈક મશીનરી ડેવલપ કરે છે. કોઈક મ્યુઝિક બનાવે છે, કોઈક વિડીયોઝ બનાવે છે. કોપીરાઇટ, ટ્રેડમાર્ક, વેબ પેજ, આ બધી જ બાબતો છે જે વ્યક્તિ પોતાની બુદ્ધિ ક્ષમતાનો ઉપયોગ કરીને બનાવતો હોય છે, એટલે એને બૌદ્ધિક સંપત્તિ કહેવામાં આવે છે. એની પોતાની બુદ્ધિને બનાવતી સંપત્તિ કહેવામાં આવે છે. તો એના માટેનો જે છે એને કઈ રીતે સિક્યોર કરવાનો છે, શું સુરક્ષા આપવાની છે એ માટે જોવાનું છે. તો પહેલા એને સંબંધિત થોડા મુદ્દાઓની ચર્ચા કરીશું આપણે.
જેમાં સૌથી પહેલું છે સ્વઅધિકાર, એટલે કે કોપીરાઇટ ઇંગ્લિશમાં જેને કહેવામાં આવશે. સર્જકના મૂળભૂત કાર્ય ઉપર તેની અનુમતિ વિના અન્ય વ્યક્તિ અધિકાર ધરાવે કે પોતાના ઉપયોગમાં લે તો તેની સામે રક્ષણ આપતા અધિકાર સ્વઅધિકારને કોપીરાઇટ્સ કહેવામાં આવે છે. પુસ્તકો છે, સોફ્ટવેર પ્રોગ્રામ છે અને લખાણ છે તે લાગુ પાડવામાં આવે છે. સ્વઅધિકારનો કાયદો બૌદ્ધિક સંપત્તિને અનેક રીતે સુરક્ષા પૂરી પાડે છે. સ્વઅધિકાર સંપત્તિ મુક્તપણે ઉપયોગમાં લઈ શકાતી નથી. ઈ કોમર્સ અને એમ કોમર્સમાં પણ બૌદ્ધિક સંપત્તિના સુરક્ષાનું કાર્ય થોડું કઠિન છે, કારણ કે ઇન્ટરનેટ પર છે. હવે વર્લ્ડ વાઇડ હું અહીંથી કંઈક ડેવલપ કરીને ઇન્ટરનેટ પર મૂકું છું, ધારો કે બીજા કોઈ કન્ટ્રી, એવી કોઈ કન્ટ્રી કે જેના લોકોને હું ઓળખતો પણ નથી, ત્યાંનો વ્યક્તિ કોઈક અહીંયાથી માહિતી ચોરી લે મારી અને ત્યાં એનો યુઝ કરે તો કદાચ મારા માટે એ સુરક્ષિત રાખવું કઠિન થઈ જાય, કારણ કે હું એના પર કોઈ એવો કાયદાકીય પ્રશ્ન. તો હા, મારા નજીકના એરિયામાં જો એ કોપીરાઇટના પ્રોબ્લેમ છે, મારી બનાવેલી વસ્તુને કોઈ પોતાની માલિકી હક ધરાવીને જો દર્શાવે તો પછી ત્યાં તકલીફ એને પડે. ઉદાહરણ તરીકે, તમે કોઈ સોફ્ટવેર ખરીદ્યું હોય તો તમે તેનો ઉપયોગ કરવાનો અધિકાર છે, પરંતુ તમે એને વિતરણ કરી શકો નહીં. વિતરણનો અધિકાર માત્ર સ્વઅધિકારક એટલે કે કોપીરાઇટ હોલ્ડર જે છે તેની પાસે જ હોય છે. મોટેભાગના વેબ પેજ સ્વઅધિકારની સુરક્ષા ધરાવતા હોય છે. વેબ પેજ પરથી વિગતો નકેલ કરવી એ પણ સ્વઅધિકારનો કાયદાનો ભંગ છે. તમે કોઈપણ માહિતીને ચોરીને પોતાની બનાવી શકો નહીં. ત્યાર પછી છે ટ્રેડમાર્ક. એક નિર્ધારિત લોગો, દરેક કંપની તમે આજે જોશો ને, દરેક કંપનીનો પોતાનો એક લોગો હોય છે. સ્કૂલ હોય તો સ્કૂલનો પણ હોય તો પોતાનો લોગો આવી ગયો છે, કંપનીના પણ પોતાના લોગો હોય છે. એ જે લોગો છે, જે પિક્ચર જે બનાવેલું છે, જેનાથી કંપની કે સ્કૂલ કે ઓર્ગેનાઇઝેશનની ઓળખ થાય છે, એને ટ્રેડમાર્ક કહેવામાં આવશે. આ એક નિર્ધારિત લોગો, ચિહ્ન, શબ્દ, નિશાની, શબ્દ સમૂહ કે ચિત્ર છે જેનો ઉપયોગ કોઈ વ્યક્તિગત કે સંસ્થા દ્વારા કોઈ ઉત્પાદન કે સેવાને બજારના અન્ય ઉત્પાદન કે સેવાથી અલગ પાડવા માટે કરવામાં આવે છે. ટ્રેડમાર્કને આ તમે જોવો, ટીએમ છે, એસએમ છે, પછી ટીએમ એટલે ટ્રેડમાર્ક, એસએમ એટલે સેલ્સમાર્ક. પછી રજીસ્ટર્ડ કરાવવું હોય તો આ રીતે ગોળ રાઉન્ડ હોય એની અંદર આર લખેલો હોય છે, તો આની નિશાની દર્શાવવામાં આવશે. એનો મતલબ કે આ વસ્તુ જે લોગોનો ઉપયોગ કરવામાં આવેલો છે, જેની આગળ ટીએમ એસએમ કે અલગ, તમે એનો બીજો કોઈ વ્યક્તિ એનો ઉપયોગ કરી શકે નહીં, પોતાનો દર્શાવીને ઉપયોગ કરી શકે નહીં. ત્યાર પછી છે ડોમેન નામની તકરાર. ડોમેન નામ માટે, ડોમેન નામ એટલે શું? વેબસાઇટનું જે નામ છે ને આપણે, તેને ડોમેન નેમ કહેવામાં આવશે. ડોમેન નામ માટેની સ્પર્ધા એક અન્ય કાયદાકીય મુદ્દો છે. પહેલાના સમયમાં ડોમેન નામ વહેલા તે પહેલાના ધોરણમાં આપવામાં આવતું હતું, પણ લોકો દ્વારા ઉપયોગમાં લેવામાં ન આવતા તેવા નામની નોંધણી કરાવી લેવામાં આવતી. પછી આ ડોમેન નેમ કોઈ સંસ્થાને ઘણી ઊંચી કિંમતે વેચી દેવામાં આવતું હોય છે. આને સાયબર સ્પોટિંગ તરીકે ઓળખવામાં આવે છે. બીજી સમસ્યા નામ બદલવા માટેની પણ છે, જેમાં કોઈ પ્રચલિત ડોમેન નેમની જોડણીને ઇરાદાપૂર્વક સામાન્ય ફેરફાર કરી નોંધણી કરાવવામાં આવે છે, જે સામાન્ય રીતે યુઆરએલ કરવામાં ટાઈપિંગમાં ભૂલ કરતી હોય તેવા ગ્રાહકોમાં ગેરમાર્ગે દોરાઈ શકે છે. હવે સમજો, આ બે ભાગમાં વેચાયેલું છે ડોમેન નેમ તકરાર, બે મુદ્દા છે. ખાસ સમજો બંને મુદ્દાને. પહેલા જે છે ને, વહેલા તે પહેલા ધોરણ ટેમ્પરેચર, ધારો કે તમે વાત કરો, હું મારું પોતાની વાત કરું, હિમાંશુ ચૌહાણ છે, તો હું એમ ઈચ્છું છું કે ભાઈ મારું હું કંપની બનાવવા માંગુ છું જેનું નામ મારે રાખવું છે ચૌહાણ એન્ટરપ્રાઇઝ. હવે ધારો કે ચૌહાણ એન્ટરપ્રાઇઝ કે ચૌહાણના કોઈ પણ નામ અથવા હિમાંશુ ચૌહાણ એવા નામનું મારે કંઈ બી બનાવવું છે. હવે ધારો કે આ નામ ઓલરેડી બીજા કોઈને અપાઈ ગયેલું છે. તમે ઈમેલ આઈડી બનાવ્યો હોય તો તમને આઈડિયા કે તમે જે નામ રાખવા માંગતા એ જો ઓલરેડી કોઈને અપાઈ ગયેલું તમને મળે નહીં, એટલે એ મળી નહીં શકે તમને. હવે હું એમ ઈચ્છું કે ભાઈ મારે જે નામ રાખવું છે તે જ નામ રાખવું છે. હવે એ ઓલરેડી એને મળી ગયો તો એ લોકો શું કરે? પેલા લોકો શું કરશે? આવું નામ બનાવવાવાળા જે હોય ને તેને કોન્ટેક્ટ કરશે, અને કોન્ટેક્ટ કરીને એને શું, ભાઈ અમે અમારું નામ તમને વેચી દઈએ, તમારે આ જ નામ રાખવું છે, ઓકે અમે અમારું કેન્સલ કરાવીને તમને આ નામ આપી દે છે. એની માટે એ લોકો કિંમત લેશે, પૈસા લેશે, એટલે આને ઊંચી કિંમતે વેચી દેવામાં આવે. એટલે આવા પણ પ્રોબ્લેમ થતા હતા. આને સાયબર સ્પોટિંગ કહેવા તરીકે ઓળખવામાં છે. હજુ પણ થાય છે, મોટી મોટી કંપનીઓ જે ભૂલે છે, જો પોતાની વેબસાઇટ ના બનાવીએ તો એને રિલેટેડ નામ્સ એ લોકો ઓલરેડી બનાવી દેતા. બીજી સમસ્યા શું છે? નામ બદલવા માટે. હવે આમાં તો બહુ જ મોટી તકલીફ પડે. ઘણી વખત આપણે જોતા ને, જે હવે આમાં તમે ઈમેલ આઈડી બનાવ્યું હોય એટલે તમને આઈડિયા હોય કે નામ કેવું હોય, કે ધારો કે કોઈ પણ કંપનીનું નામ છે, ધારો કે ભાઈ આપણે એક્સયુ લઈ લે કે ભાઈ XYZ ઇન્ટરનેશનલ કંપની. હવે XYZ ઇન્ટરનેશનલ કંપની લખેલું છે, હવે એની અંદર જે સ્પેલિંગ હોય ને એને થોડી આગળ પાછળ નીકળ નાખો ને, એકાદ અક્ષર આગળ કે પાછળ, તો એને નામ મળી જાય. કારણ કે યુનિક છે, આખા વર્લ્ડની અંદર અજોડ રહેવાનું છે, કારણ કે ઇન્ટરનેટ પરનું વેબસાઇટ છે કે વેબ પેજ છે તો આખા વર્લ્ડમાં યુનિક રહેવાનું છે.
હવે એવું નામ એક બીજો કોઈ વ્યક્તિ મેળવી લે. હવે URL એટલે શું? યુનિફોર્મ રિસોર્સ લોકેટર. એટલે આપણે વેબસાઇટનું જે એડ્રેસ લખીએ ને તેને URL કહેવામાં આવે છે. હવે શું થશે કે પેલું તમે ટાઈપ કરશો ને અથવા સર્ચ કરશો તો પેલું આવશે એની અંદર. તમને પેલું સ્પેલિંગમાં એ ઇન્ટરનેશનલ સ્પેલિંગ છે, ઇન્ટરનેશનલ સ્પેલિંગમાં એકાદ અક્ષર આગળ પાછળ કરીને એ લોકો બનાવી દેતા. હવે તમે એવું ટાઈપિંગ કરવામાં જો ભૂલ કરી નાખો તો પછી તમે ગેરમાર્ગે દોરાઈ જશો. તમે જેની સાથે કામ કરવા માંગતો તેની જગ્યાએ કોઈ બીજી વેબસાઇટ સાથે કામ કરશો અને જો ફાઇનાન્શિયલ આમાં કર્યું તો પછી તમે એમાં તકલીફમાં મુકાઈ જાઓ. એટલે આવી બધી પ્રોબ્લેમ પણ ઘણા બધા થાય છે, ડોમેન નેમના તકરાર પણ થાય છે. હવે આની સુરક્ષા કઈ રીતે કરવી? બૌદ્ધિક સંપત્તિ છે તો બૌદ્ધિક સંપત્તિની સુરક્ષા કરવી કઈ રીતે તે આપણે જોઈશું. હવે બૌદ્ધિક સંપત્તિની સુરક્ષા માટે ઘણી નવી સુધારેલી પદ્ધતિનો સતત વિકાસ થઈ રહ્યો છે. તેમાંની કેટલીક પદ્ધતિઓની આપણે અહીં ચર્ચા કરીશું. જેમાં સૌથી પહેલું છે સ્ટેગ્નોગ્રાફી. એક માહિતીમાં અન્ય માહિતીને સંતાડવાની ક્રિયાને સ્ટેગ્નોગ્રાફી કહેવામાં આવે છે. જો ફાઇલમાં આવેલી માહિતીને સુરક્ષિત બનાવવામાં ન આવે તો તેને કોઈ પણ દૂષિત હેતુ માટે ઉપયોગમાં લઈ ખરાબ કામ માટે ઉપયોગમાં લઈ શકાય. તેનું કાર્ય કોમ્પ્યુટરમાં રહેલો પણ ઉપયોગમાં ન લેવાના હોય તેવા ચિત્રો ધ્વનિ કે લખાણ ધરાવતી ફાઇલને અદ્રશ્ય માહિતી સાથે બદલવાનું હોય છે. હવે આ અદ્રશ્ય માહિતી સાદું લખાણ, ગુપ્ત લખાણ કે ચિત્ર પણ હોઈ શકે છે. સ્ટેગ્નોગ્રાફી માટે વિશિષ્ટ સોફ્ટવેર જરૂરી છે અને ઇન્ટરનેટ પરથી સરળતાથી ડાઉનલોડ થઈ શકે તેવી ફ્રીવેર આવૃત્તિ પણ ઉપલબ્ધ છે. હવે કેમ સ્ટેગ્નોગ્રાફી તે જુઓ. હવે ધારો કે તમે કોઈ બનાવો છો તો કોઈ વસ્તુ ડાઉનલોડ કરી લે, યુઝ કરે કે આ તો મારી બનાવે છે, પેલા વ્યક્તિ નથી. પણ તમે એ વસ્તુની પાછળ સંતાડીને કંઈક એવું લખેલું હોય, તમને હું એક્ઝામ્પલ આપું કે મોટા મોટા ચિત્રકારો હોય ને, પેઇન્ટર્સ હોય ને, એ લોકો એવું કરે, પોતાની સાઇન અથવા પોતાનું નામ છે ને ક્યાંક ડ્રોઈંગની અંદર સંતાડીને મૂકી દે. એટલે પેલો ધારો કે કોઈ બીજો વ્યક્તિ કે આ તો મેં ડ્રોઈંગ કર્યું, બતાવી શકે, સાબિત કરે, જો આ મારું છે ડ્રોઈંગ, મારું આ સાઇન છે, મેં આની અંદર સંતાડીને મૂકી ત્યારે. પછી તમને બીજું એક એક્ઝામ્પલ આપું બેસ્ટ જે તમને ખબર પડે. ધારો કે તમે MP3 ઓડિયો કોઈ ડાઉનલોડ કરો છો, બરાબર છે, તમે સોંગ ડાઉનલોડ કરો, ડાઉનલોડ કરો ત્યારે કઈ ફાઇલ ડાઉનલોડ થાય છે? MP3. તમે જયારે એને પ્લે કરશો ને તો તમે જે સોંગ ડાઉનલોડ કરો છો તેનું ફીચર પણ દેખાશે નહીં, ચિત્ર દેખાશે. ચિત્ર તો તમે ડાઉનલોડ નથી કર્યું, તો એ ક્યાં છે? એની પાછળ સંતાડીને મોકલવામાં આવેલું છે, જે સાબિત કરી શકે કે આ ઓડિયો તમે જે ડાઉનલોડ કરેલો છે એ આ વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરવામાં આવેલો છે, આ વ્યક્તિની સંપત્તિ છે. અને એને એટલે તમે પોતાની છે એવું દર્શાવી નહીં શકો, તો સામેવાળો વ્યક્તિ સાબિત કરી શકે કે જુઓ આ જે વસ્તુ એમણે ડાઉનલોડ આ યુઝ કર્યો છે એ ડાઉનલોડ કરીને યુઝ કરી છે, જો આની પાછળ મારું ચિત્ર આવે છે, આજે મારે મોકલેલું અથવા મારું લખેલું જે નામ છે કે એ આવે છે ને, જેથી પેલી કોપીરાઇટનો પ્રોબ્લેમ એ બતાવી શકે કે જુઓ આ મારી વસ્તુ છે, મારી બૌદ્ધિક સંપત્તા છે, આવું એ સાબિત કરી શકે. એટલે આવા ઘણા બધા ફીચર્સ અવેલેબલ છે એની અંદર. આના માટે એક વિશિષ્ટ સોફ્ટવેરની જરૂર પડે છે, ઇન્ટરનેટ પરથી ફ્રીવેર છે, નેટ ઉપર ફ્રીલી મળી જાય અને આ રીતે ટેકનોગ્રાફી કરીને તમે તમારી બૌદ્ધિક સંપત્તાને સાચવી શકો છો. ત્યાર પછી છે ડિજિટલ વોટરમાર્કિંગ. તમે પેમ્પલેટ યુઝ કરતા હોય ને, ઘણી વખત પેલા ટ્યુશન ક્લાસીસ વાળાને બધા પેમ્પલેટ આપતા હોય છે, તો એની અંદર પેમ્પલેટની જે માહિતી લખ્યો એની પાછળ પોતાનું ક્લાસીસનું નામ પેમ્પલેટ પાછળ નામ એકદમ ઝાંખા અક્ષરોમાં લખાયેલું હોય છે. એટલે કોઈ અન્ય વ્યક્તિને ઝેરોક્સ કઢાવીને કહે કે આ મારું છે તે સાબિત નહીં, કારણ કે ઓલરેડી એની અંદર પાછળ પેલું નામ લખેલું, એટલે ખ્યાલ આવી જાય કે ભાઈ આ ક્લાસીસનું જ છે. તો એને વોટરમાર્કિંગ કહેવામાં આવે છે. વોટરમાર્ક એ ડિજિટલ ચિત્ર ધ્વનિ કે વિડીયોમાં અમારા માટે ડિજિટલ કોડ છે. હવે ઇન્ટરનેટ પર કોમ્પ્યુટરાઇઝમાં શું છે તે સમજો, કે જે ફાઇલના શોધિકા કોપીરાઇટની ઓળખ આપી શકે છે, તે માહિતીનો સંપૂર્ણપણે અદ્રશ્ય સ્વરૂપે સંગ્રહ કરવાની સુવિધા આપે છે. શરૂઆતના સમયમાં આપણે જોયું કે પેલું વાત કરીએ કલાકાર પીછી દ્વારા સર્જનાત્મક નિશાની કરીને સ્વાધિકારનો હકનો દાવો કરતા, પરંતુ ડિજિટલ દુનિયામાં તો આ વસ્તુ છે ને, તો તેનું નામ ઓળખ ચિહ્ન વોટરમાર્ક, પેલામાં પિક્ચર છુપાવીને મોકલતા ટેક્નોગ્રાફીની અંદર, જ્યારે અહીંયા પોતાનું નામ રાખી શકે છે. સર્જકની ઓળખાણ માટે વોટરમાર્ક અદ્રશ્ય રીતે મદદરૂપ બને છે. આ અભિગમને ડિજિટલ ઓડિયો વિડીયો જેવા અન્ય માધ્યમો દ્વારા ક્રિયાન્વિત કરી શકાય છે. હાલમાં ઇન્ટરનેટ ડિજિટલ ઓડિયોને MP3 સ્વરૂપમાં અનધિકૃત વિતરણ ખૂબ જ મોટી સમસ્યા છે. ડિજિટલ ઓળખ ચિહ્ન દ્વારા ઓડિયોના વિતરણ નિયંત્રિત કરી શકાય અને અસરકારક રીતે સ્વાધિકાર સુરક્ષા પૂરી પાડી શકાય છે. ડેટા સુરક્ષાના ક્ષેત્રમાં ઓળખ ચિહ્નનો ઉપયોગ પ્રમાણપત્ર અને અધિકૃતતા માટે પણ કરી શકાય છે. ઉદાહરણ તરીકે વ્યક્તિનો ફોટો ઓળખપત્ર પર 1, 2, 3, 4, 5, 6 સંખ્યા લખીને તેને ડિજિટલ વોટરમાર્કમાં ઓળખ ચિહ્ન સ્વરૂપે રાખીને પોતાના ઓળખને સુરક્ષિત બનાવી શકાય છે. આમ તસવીરમાં તો કોઈ ફેરફાર થાય ને તો તરત જ સરળતાથી એને શોધી શકાય. ડિજિટલ ઓળખ ચિહ્ન દ્વારા દસ્તાવેજમાં માહિતીને લિંક પણ આપી શકાય છે. ઉદાહરણ તરીકે સામાન્ય રીતે આપણે પાસપોર્ટની વાત કરીએ તો પાસપોર્ટ ધારકમાં વ્યક્તિનું નામ સ્પષ્ટ શબ્દોમાં લખાયેલું છે, પરંતુ પાસપોર્ટની તસવીરને સાથે નામને ડિજિટલ ઓળખ ચિહ્નની મદદથી અદ્રશ્ય બનાવી શકાય છે. જો કોઈ પાસપોર્ટમાં ચેડા કરી ફોટો બદલી નાખ્યો હોય ને તો તે જાણવા માટે પાસપોર્ટને
સ્કેન કરીને ફોટા સાથે અડ્રેસે નામની ચકાસણી પણ કરી શકાય છે. જીઆઈએમપી જેવા ફોટો એડિટર હોય છે એના પ્રોગ્રામને મળે તમે વોટરમાર્ક ઉમેરી શકો છો. તો આ જે આપણે જોયું, આપણે શું જોયું કે આપણી જે બૌદ્ધિક સંપદા છે એ બૌદ્ધિક સંપદાને ઇન્ટરનેટ ઉપર ઉપયોગ કરવો લોકો માટે ખૂબ જ સરળ છે. ઇઝીલી એને ડાઉનલોડ કરી શકે છે, એની કોપી બનાવી શકે છે અને તમે પોતાની બૌદ્ધિક ક્ષમતાનો ઉપયોગ કરીને બનાવેલું છે અને અન્ય વ્યક્તિ એને પોતાની બતાવીને બતાવી દે તો ત્યાં તકલીફ પડે. આવા સંજોગોની અંદર આપણી પાસે બે ઓપ્શન છે, સ્ટેગ્નોગ્રાફી અને ડિજિટલ વોટરમાર્કિંગ. આ બંને વસ્તુ જે છે આના દ્વારા તમે એની સુરક્ષા આપી શકો છો. ટેકનોગ્રાફી જેવા સોફ્ટવેરની મદદથી તમે પાછળ કોઈ બી ચિત્ર કે લખાણ ધરાવતી કોઈ બી ફાઇલ, નાની અમથી ફાઇલ બનાવીને મોકલી શકો છો. નોર્મલી ઇમેજ ફાઇલ મોકલતા હોય છે, પછી ડિજિટલ ઓળખ ચિહ્ન છે તો એની પાછળ સંતાડેલી રાખેલો પેલું અક્ષર હોય, પોતાનું નામ હોય છે જેના દ્વારા કંપનીનું નામ અથવા ઓનરનું નામ એવું કંઈ પણ તમે રાખી શકો છો. તો આ બધાની મદદથી તમે સાબિત કરી, ધારો કે ભવિષ્યમાં કંઈ તકરાર થાય આ બાબતની અંદર તો તમને કાયદાકીય સુરક્ષા મળી શકે. આ બાબતની અંદર ગવર્મેન્ટ જે છે આપણો આઈટી લો જે બનાવવાનો છે તેના દ્વારા આપણને ત્યાંથી સુરક્ષા મળી શકે છે. તો આ રીતે આપણે જે પ્રોબ્લેમ છે, આપણે બૌદ્ધિક સંપત્તિના જે ભાગો જોયા કે જેની અંદર આપણે જોયું કે આપણો જે સ્વાધિકારની વસ્તુ છે, કોપીરાઇટ જે છે એટલે કે આપણી બનાવેલી વસ્તુ છે એનો કોઈ અન્ય વ્યક્તિ ઉપયોગ ના કરી શકે, કરવો હોય એનો ઉપયોગ તો પરમિશન તમારી પરવાનગી લેવી પડે, એને કોપીરાઇટ કહેવામાં આવે છે. કોપીરાઇટની કિંમત મળે તમને, પછી તમે કોઈ લોગો ડિઝાઇન કરેલો હોય તો એને ટ્રેડમાર્ક કહેવામાં આવશે. નામ કંપનીનું જે છે એનું વેબસાઇટનું જે નામ છે એને ડોમેન નેમની તકરાર થાય છે, એની અંદર આપણે જોયું સ્પેલિંગ આમટેમ કરીને પણ એનો લૂંટવામાં આવે છે. પછી બૌદ્ધિક સંપત્તા જે છે એની સુરક્ષા બે રીતે આપણે કરતા જોઈએ, એક ટેકનોગ્રાફી દ્વારા અને બીજી ડિજિટલ ઓળખ ચિહ્ન દ્વારા. તો આ રીતે આપણે જે જોયું કે આપણું જે ઈ કોમર્સ અને એમ કોમર્સ જે છે એની અંદર કાયદાકીય પ્રશ્નો જો ઉભા થાય આવી બધી બાબતની અંદર તો એનું એક યોગ્ય નિરાકરણ લાવી શકાય. સાયબર સિક્યોરિટી સંસ્થા જે છે આપણા દેશની એ આપણને આની અંદર મદદરૂપ થઈ શકે છે અને કાયદાકીય જે છે ઘણા આઈટી લોસ છે, ઇન્ફોર્મેશન ટેકનોલોજીના જે કાયદા છે એની અંદર આ બધી જ બાબતોની આપણને સુરક્ષા આપવામાં આવી છે અને કાલ ઉઠીને કંઈ પણ તકરાર થાય, એની અંદર કંઈ પણ પ્રોબ્લમ, કંઈ પણ ઇસ્યુઝ આવે તો ઇસ્યુનું એક વ્યવસ્થિત આપણને સોલ્યુશન મળી શકે. કારણ કે ફાઇનાન્શિયલ ઘણી વખત આનું જે નુકસાન છે ને તો ફાઇનાન્શિયલ વધારે થતું હોય છે, તો આવા સંજોગોમાં આપણે આ સામે કાયદાકીય સુરક્ષા મેળવી શકીએ છીએ. તો આજે આપણે આ બાબત જોઈ. હું હિમાંશુ ચૌહાણ આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ ફોર વોચિંગ મી. હેવ અ નાઇસ ડે. ઓલવેઝ બી સેફ એન્ડ હેપી. હરિઓમ.